આ ફાઇન પર વ્યાજ નહીં લગાવવામાં આવે। આરબીઆઈએ બેંકોની દાદાગીરી પર રોક લગાવી દીધી છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, લોનના હપ્તા ભરતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા, તો કયા છે આ સમાચાર તે વિશે જાણીએ। આરબીઆઈએ કરોડો લોન ધારકોને મોટી રાહત આપતા નિયમોમાં ફેરફાર કર્યા છે। આરબીઆઈએ બેંકોને અને એબીએફસીને આદેશ આપ્યા છે કે જો કોઈ દેવાદાર સમય પર ઈએમઆઈ ન ભરે અથવા ઈએમઆઈ બાઉન્સ જાય છે તો તેના પર ફાઇન લાગી શકે છે, પરંતુ આ ફાઇન પર વ્યાજ નહીં લગાવવામાં આવે। આરબીઆઈએ બેંકોની દાદાગીરી પર રોક લગાવી દીધી છે। બેંકોએ કહ્યું છે કે બેંક અને નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓએ પિનલ ઇન્ટરેસ્ટને પોતાનો રેવન્યુ વધારવાનું માધ્યમ બનાવી લીધું છે, જેના કારણે લોન લેનાર લોકોની મુશ્કેલી થઈ રહી છે। હવે આરબીઆઈએ તેના માટે રિવાઇઝ્ડ ગાઈડલાઇન જાહેર કરી છે, જેના અનુસાર બેંક અને એનબીએફસી લોનના ઈએમઆઈ બાઉન્સ જવા પર ફાઇન તો લગાવી શકશે, પરંતુ તેના પર વ્યાજ નહીં લઈ શકે। શું કહ્યું છે આરબીઆઈએ આ વિશે વાત કરીએ તો આરબીઆઈએ બેંકો અને નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓના દંડાત્મક વ્યાજને પોતાની રેવન્યુ વધારવાના માધ્યમના રૂપમાં ઉપયોગ કરવાની પ્રવૃત્તિ પર ચિંતા વ્યક્ત કરી છે। કેન્દ્રીય બેંકે આ વિશે સંશોધિત નિયમ જાહેર કર્યો છે। નવા નિયમો હેઠળ દેવું ચૂકવવામાં મોડું થાય એવા મામલામાં હવે બેંક સંબંધી ગ્રાહક પર ફક્ત જરૂરી ચાર્જ જ લેવામાં આવી શકશે। આરબીઆઈએ ઉચિત ધિરાણ પ્રેક્ટિસ લોન એકાઉન્ટ્સ પર પેનલ્ટી ચાર્જિસ વિશે જાહેર ગાઈડલાઇનમાં કહ્યું છે કે બેંક અને અન્ય લોન આપતી સંસ્થાઓને 1 જાન્યુઆરી 2024 થી દંડ પેટે વ્યાજ લેવાની પરવાનગી નહીં હોય। આરબીઆઈએ લોન લેનાર વ્યક્તિની તરફથી લોન વ્યવસ્થાની શરતોનું પાલન નહીં કરવા પર તેના પાસેથી દંડ પેટે ચાર્જ લેવામાં આવી શકે છે। તેને દંડને વ્યાજના રૂપમાં નહીં જોવામાં આવે। બેંકો એડવાન્સ પર વસૂલવામાં આવતા વ્યાજમાં દંડાત્મક વ્યાજ ઉમેરે છે। તેની સાથે જ આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે દંડાત્મક ચાર્જ ઉચિત હોવા જોઈએ, તે કોઈ લોન અથવા પ્રોડક્ટ કેટેગરી તરફ પક્ષપાત ન હોવું જોઈએ। નોટિફિકેશનમાં જાણવા મળ્યું છે કે દંડાત્મક ચાર્જનું કોઈ રજિસ્ટ્રેશન નહીં હોય, એવા ચાર્જ પર વધારે વ્યાજની ગણતરી નહીં કરી શકાય। જો કે કેન્દ્રીય બેંકના આ નિર્દેશ ક્રેડિટ કાર્ડ, બાહ્ય કોમર્શિયલ લોન, ટ્રેડ ક્રેડિટ વગેરે પર લાગુ થશે નહીં। આમ આ રીતે લોનના હપ્તાને લઈને, ઈએમઆઈને લઈને આરબીઆઈએ મહત્વનો નિર્ણય આપ્યો છે।